जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 8 विषय गुजराती में गया लेक्चर में आपणे अर्थभेद विषे भणी गया। हवे आजे आपणे एक व्याकरणनो टॉपिक भणवाना छीए जेनुं नाम छे अलंकार। तो अलंकार विषे आपणे आजे जोईशुं। नीचेना वाक्यो वाँचो। एक अंधारी राते हीरबाई जोगमाया जेवी लागती हती। बे धरामा ढड़ी ढड़ी ने ए वज्र जेवी लागती हती। अहीं पहला वाक्य में हीरबाई ने जोगमाया साथे सरखावी छे। बीजा वाक्य में तेनी सरखामणी वज्र एटले के लोखंड साथे करवामा आवी छे। आ प्रकारनी सरखामणी करवाथी भाषानी शोभा वधे छे। जेम स्त्री घरेणा पहेरवाथी वधु सुंदर देखाय छे, तेवी ज रीते भाषाने वधु सुंदर बनाववा अलंकारनो उपयोग करवामा आवे छे। जेम स्त्री घरेणाथी शोभे छे एम आ भाषा ए અલંકારથી શોભે છે। હવે અલંકારના અભ્યાસ માટે નીચેની બાબતોને આપણે સમજવાની છે। પહેલું છે ઉપમેય। જે વસ્તુને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે। જે વસ્તુને સરખાવવાની છે એ વસ્તુને ઉપમેય કહે છે। ઉપમાન, જે વસ્તુ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે। જે વસ્તુને વસ્તુ સાથે સરખાવવામાં આવે છે તેને ઉપમાન કહે છે। ત્રીજું છે સાધારણ ધર્મ। જે સમાન ગુણધર્મને કારણે ઉપમેય ઉપમાનને સરખાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહે છે। જે સમાન ગુણધર્મને કારણે ઉપમેય અને ઉપમાનને સરખાવવામાં આવે તેને સાધારણ ધર્મ કહેવાય છે। ચોથું છે ઉપમાવાચક કે વાચક। જે શબ્દ વડે તે સરખામણી સૂચવાય તે શબ્દને ઉપમાવાચક કે વાચક કહે છે। જે શબ્દ વડે સરખામણી સૂચવવામાં આવે છે તે શબ્દને ઉપમાવાચક અથવા તો વાચક કહેવાય છે। હવે અલંકારના બે પ્રકાર છે। પહેલો છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર। આપણે પહેલો જોઈશું શબ્દાલંકાર। તો જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સધાતી હોય તે શબ્દાલંકાર કહેવાય। જે અલંકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સજાય એવા શબ્દને અર્થાલંકાર કહેવાય છે। બીજું છે અર્થાલંકાર। જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સજાતી હોય તે અર્થાલંકાર કહેવાય। જે અલંકારમાં અર્થ દ્વારા શબ્દાલંકારમાં શબ્દ દ્વારા આવે અને અર્થાલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય તેવા શબ્દને અર્થાલંકાર કહેવાય છે। હવે ધોરણ 8માં આપણે આ જે 4 અલંકાર છે એના વિશે ભણવાનું છે। પહેલો છે વર્ણાનુપ્રાસ, બીજો છે ઉપમા, ત્રીજો છે રૂપક અને ચોથો છે ઉત્પ્રેક્ષા। હવે આપણે વર્ણાનુપ્રાસ અલંકાર વિશે જાણીશું। સમાન વર્ણથી શરૂ થતા શબ્દો વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય। એક જ શબ્દ વારંવાર આવતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે। હવે ઉદાહરણ જોઈશું। એક, ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી। ઝૂકી ઝાડના ઝુંડની ઝાઝી ઝાડી, તો અહીંયા
બધા ઝ વપરાયા છે, બરાબર? એટલે આ કયો અલંકાર કહેવાય? વર્ણાનુપ્રાસ. કાળા કરમનો કાળો મોહન, કાળું એનું નામ. અહીંયા બધે ક વપરાયો છે એટલે એ વર્ણાનુપ્રાસ અલંકાર છે. એટલે એકનો એક શબ્દ વારંવાર વપરાતો હોય ત્યારે તે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ, અહીંયા બધે ધ વપરાયા છે એટલે આ વર્ણાનુપ્રાસ છે. સાંકડી શેરીમાં સસરા સામા મળ્યા રે, અહીંયા શ વપરાયો છે એટલે આ પણ વર્ણાનુપ્રાસ છે. પાંચ છે ભૂખથી ભૂંડી ભીખ છે, અહીંયા બધા ભ વપરાયા છે એટલે એકના એક શબ્દ વારંવાર વપરાતા હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ઉપરના ઉદાહરણો વાંચતા આપને સમજાતું હશે કે દરેક વાક્યમાં રેખાંકિત વર્ણ પુનરાવર્તિત થયો છે, જેમાં વર્ણનું પુનરાવર્તન થાય તે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. બીજું છે ઉપમા, કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. જ્યારે કોઈ ખાસ ગુણ અંગે સરખામણી કરવાની હોય ત્યારે તે ઉપમા અલંકાર બને છે. હવે આપણે જોઈએ કે ઉપમા સૂચક શબ્દો કયા કયા છે, તો જેવું, જેવો, જેવી, સરખો, સમાન, જેમ, સમોવડું, પેઠે, શી, માફક, તુલ્ય અને સમૂહ, આ બધા ઉપમા સૂચક શબ્દ છે. તો આ શબ્દો આવે જેમાં ત્યાં આપણે આંખો બંધ કરીને ઉપમા અલંકાર લખી શકીએ છીએ. તો પહેલાં આપણે ઉદાહરણ જોઈશું. તો દમયંતીનું મુખ ચંદ્ર સમૂહ છે. સમૂહ શબ્દ આવે ને, સમૂહ એટલે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. અહીં મુખ ઉપમેય છે, ચંદ્ર ઉપમાન છે અને સમૂહ એ ઉપમાવાચક શબ્દ છે. બીજું છે શિશુ સમાન ગણી સહદેવને, શિશુને કોના સમાન ગણ્યો, તો સહદેવના સમાન ગણ્યો. અહીંયા પણ સમાન શબ્દ આવ્યો એટલે આ ઉપમાવાચક ઉપમા અલંકાર કહેવાય. અહીંયા સહદેવ એ ઉપમેય છે, શિશુ એ ઉપમાન છે અને સમાનવાચક પદ છે. હવે આપણે આગળ બીજા ઉદાહરણ જોઈશું. તો હાથ કઠણ લાકડા જેવા છે. હવે જેવા શબ્દ આવ્યો એટલે કે હાથને કઠણ લાકડા સાથે સરખાવ્યો છે. હાથ કઠણ લાકડા જેવા છે તો એ ઉપમા અલંકાર છે. સીતાનું મુખ ચંદ્ર જેવું છે, તો સીતાના મુખને ચંદ્ર સાથે સરખાવવામાં આવ્યો છે. ત્રણ, નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકો. ભમરા સમો આ ભમતો પવન, ભમરા સમો, સમો શબ્દ આવ્યો અને ભમરા જેવો, આ ભમતા પવનને ભમરા સાથે સરખાવવામાં આવ્યો છે. અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરખા. અમારા દાદા કોના જેવા હતા? વિપુલ વડના ઝુંડ સરખા, એટલે કે વડના ઝુંડ સાથે દાદાને સરખાવવામાં આવ્યા છે. તો જ્યાં જેવું, જેવો, જેવી, સરખો, સમાન, જેમ, સમોવડું, પેઠે, શી, માફક, તુલ્ય અને સમૂહ શબ્દ આવે તો એ ઉપમા અલંકાર કહેવાય છે. હવે ત્રીજો છે રૂપક, ઉપમાન અને ઉપમેયને એક રૂપ બતાવવામાં આવે. જ્યાં ઉપમાન અને ઉપમેયને એક જ સરખા બતાવવામાં આવે ત્યારે તે રૂપક અલંકાર બને છે. ઉદાહરણ જોઈશું. પહેલું,
वदन सुधाकर ने रहू निहाड़ी। अहिया उपमेय अने उपमान ने सर एक रूप बतावामां आव्या छे के वदन सुधाकर ने रहू निहाड़ी। अहिया वदन उपमेय ने सुधाकरनू उपमाननू रूप आप्यू छे। जे उपमेय छे वदन एने सुधाकरनू एटले के उपमाननू रूप आपवामां आव्यू छे, एटले के बन्ने एक रूप बतावामां आव्या छे। बे छे ई आंगळियात मारी आँखनू रतन, ई आंगळियात मारी आँखनू रतन। अहीं आंगळियात उपमेयने आँखना रतन साथे एक रूप बतावामां आव्यू छे। जे आंगळियात छे એ ઉપમેયને આંખના રતન એટલે કે એ આંખના રતન સાથે એક રૂપ બતાવવામાં આવ્યું છે। બીજું આગળ ઉપર આપણે ઉદાહરણ જોઈશું તો બપોર એ મોટું શિકારી કૂતરું છે। બપોરને અને શિકારી કૂતરાને અહીંયા એક રૂપ બતાવવામાં આવ્યું છે। છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો, છકડાને પાણી પંથા ઘોડાને એક રૂપ બતાવવામાં આવ્યું છે। દુઃખના ઉગ્યા છે ઝીણા ઝાડજો, તો જે ઝાડ છે અને દુઃખ એ બંનેને એક રૂપ બતાવવામાં આવ્યું છે। તો આ રૂપક અલંકાર પણ આપણે જોઈ લીધો। હવે ચાર નંબર ઉત્પ્રેક્ષા, ઉપમેય અને ઉપમાન સમાન હોય તેવી સંભાવના કરવામાં આવેલી હોય અને જાણે રખે શકે સુ જેવા વાચક પદો હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય। તો ઉદાહરણ આપણે એના જોઈશું તો હળવદને માર્ગે જાણે વંટોળિયો હાલ્યો, અહીંયા જાણે શબ્દ છે એટલે એ ઉત્પ્રેક્ષા અલંકાર બને। બીજું છે પ્રિયાનું મુખ તો જાણે ચંદ્ર, એટલે અહીંયા ઉપમેય અને ઉપમાન સમાન હોય એવી સંભાવના કરવામાં આવી છે। પ્રિયાનું મુખ તો જાણે કે ચંદ્ર જેવું છે એમ, એટલે કે એની સંભાવના કરવામાં આવી છે। અને બીજું કે જાણે રખે શકે શું, આ બધા જે વાચક પદો હોય ત્યારે આપણે ઉત્પ્રેક્ષા અલંકાર લખી શકીએ। ત્રણ છે હું જ જાણે વહેણમાં વહેતી નાવ છું, અહીંયા પણ જાણે શબ્દ આવેલો છે। ચાર છે શકે શશી બિંબ પૂંઠે તારા એવો શોભે છે મોતી હાર, અહીંયા શકે શબ્દ આવેલો છે એટલે આ પણ ઉત્પ્રેક્ષા અલંકાર છે। પંડિતજી જતા જાણે કે સામેથી એક શિખર અદ્રશ્ય થઈ ગયું, અહીંયા પણ જાણે શબ્દ આપેલો છે। તો વિદ્યાર્થી મિત્રો, આ અલંકારમાં તમને ખ્યાલ આવ્યો હશે કે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય, તો જ્યારે વારંવાર એક જ વર્ણ વપરાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને। ઉપમા અલંકાર ક્યારે બને, તો કોઈ એક ખાસ ગુણ અંગે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે। રૂપક અલંકારમાં ઉપમાન અને ઉપમેય બંનેને એક રૂપ બતાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર થાય છે। અને ચાર ઉત્પ્રેક્ષા, તો ઉપમેય અને ઉપમાન સમાન બતાવવામાં આવે એટલે કે સમાન છે એવી સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે। તો આ અલંકારનો ટોપિક અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ। જય સ્વામિનારાયણ।